માનીશ્રી બિંદિયાબેન જાની, જેઓ બીકોમ થયેલા છે અને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જેમને વાંચન અને લેખનનો ખૂબ શોખ છે અને ભુજની વાર્તા વિહાર સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. કવિતા અને વાર્તા તેઓ ખૂબ સરસ રીતે લખે છે. તો એવા બિંદિયાબેન દ્વારા લિખિત અને ધર્મેન્દ્ર કનાલા પઠિત વાર્તા 51મી વર્ષગાંઠ. આજ સવારથી જ ઘરમાં ચહલપહલ દેખાતી હતી. ઘરનો દરેક સભ્ય કોઈ ને કોઈ રીતે વ્યસ્ત હતો. નાના બાળકો કંઈક કુતૂહલવશ વ્યસ્ત દેખાતા હતા અને આ એક વિશિષ્ટતા હતી દેસાઈ પરિવારની. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો બધા જ પોતાની રીતે તેમાં ગૂંથાઈ જતા અને દરેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે તે પ્રસંગને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરતા. પણ આજે ખાસ દીકરા વહુઓ વધુ ખુશ દેખાતા હતા, જાણે કે તેમને કોઈ ખજાનો હાથ લાગી ગયો હોય. વાત એમ હતી કે આજે દેસાઈ પરિવારના મોભી શ્રી શ્રીકાંતભાઈ અને તેમના પત્ની શ્રી લક્ષ્મીબેનના લગ્નની 51મી વર્ષગાંઠ હતી અને તેમના પરિવારે સૌએ સાથે મળીને તેમને ઉજવવાનું નક્કી કર્યું હતું. શ્રીકાંતભાઈનો પરિવાર દીકરી, જમાઈ, દોહિત્ર, દીકરા, વહુ અને પૌત્રોથી ભર્યો ભર્યો હતો. ઘરના દરેકને શ્રીકાંતભાઈ અને લક્ષ્મીબેન જાણે કે તેમના મિત્ર હોય તેવો ભાવ જ રહેતો અને તેઓ પણ હંમેશા પોતાના પરિવારની અંદર ખોવાઈ જતા અને પોતાના પરિવારને સતત અને સતત ખુશ રાખવા માટે મથતા. તેમણે માહોલ અલૌકિક સુખમાં સુખી થતા. આજે ઘરના સભ્યોએ મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત તેમની દીકરીએ કરી. પપ્પા મમ્મીએ તેમની જિંદગીમાં કેટલા ચઢાવ ઉતાર જોયા, પણ તેમણે હંમેશા પોતાના પરિવારને ફૂલોની જેમ સાચવ્યો. મારા સાસરામાં મારું માન છે તો એની હકદાર મારી માં છે. તેણે મને હંમેશા મારી ફરજ પ્રત્યે સભાન કરેલ છે. મારી માના કારણે જ મને અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ મળી ગયો છે. પિતાજીએ હંમેશા મારી લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે જિંદગીના સારા નરસા પ્રસંગો અને તેના પરિણામો કેવા હોઈ શકે તે સમજાવ્યું છે. બંને દીકરાએ પણ મા બાપને તેમના સર્વસ્વ કહ્યા અને કહ્યું આજે જે મંઝિલ તેમણે સર કરી છે તે તેમને આભારી છે. વહુએ પણ પોતાના લાડકા સાસુને મા જેટલું સન્માન આપ્યું અને તેમની હરણફાળ પ્રગતિના પ્રણેતા માત્ર અમારા સાસુ સસરા છે એવું કહ્યું. અમે પિયર ભૂલીને આ પરિવારમાં સાકરની જેમ ભળી શક્યા છીએ, કારણ અમારી નાની મોટી ભૂલોને તેમના વિશાળ હૃદયથી વધાવીને અમને માફી આપી દીધેલ છે. અમને જીવનની દરેક પળે હૂંફ આપી છે. તેમના આગવા વ્યક્તિત્વને છુપાવીને અમારા વ્યક્તિત્વને ખીલવ્યું છે. આજે જ્યારે તેઓ પોતાની સંપૂર્ણ જવાબદારીમાંથી ફ્રી થયા છે ત્યારે તેમની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે અને હવે તેમના મુરઝાઈ ગયેલા શોખને સજીવન કરવા સમગ્ર પરિવાર તરફથી મમ્મીને હાર્મોનિયમ અને પપ્પાને તબલા ભેટ આપવાનું નક્કી કરેલ છે. બાળકોએ પણ તેમના દાદા દાદી અને નાના નાનીને ઘર પરિવારના ભગવાનના ફોટા ભેટ આપ્યા. જ્યારે વહુઓનું વક્તવ્ય પૂરું થયું ત્યારે લક્ષ્મીબેનની આંખોમાંથી ગંગા જમના વહી જતા હતા. આ તેમના હર્ષાશ્રુ હતા. તેઓ ખૂબ આનંદિત હતા. તેમના પરિવારના સહૃદયી પ્રેમમાં તેઓ ભીંજાઈ ગયા હતા અને તેમના મતે તેમનો પરિવારનો પ્રેમ એ જ તેમની અમૂલ્ય ભેટ હતી. શ્રીકાંતભાઈ અને લક્ષ્મીબેન આજે તેમના બાળકોના પ્રેમથી ધન્ય બની ગયા હતા. તેમને લાગતું હતું કે આજે આખી દુનિયા જાણે તેમની મુઠ્ઠીમાં સમાઈ ગઈ છે. તેમણે તેમના વાલસોયા પરિવારને સ્નેહાશીષ આપ્યા અને કહ્યું કે ફળ ફૂલ આવવા માટે ઝાડનું હોવું જરૂરી છે, તેમ ઝાડની શોભા પણ તેના ફળ ફૂલ વગર અધૂરી છે. બસ એ જ રીતે પરિવાર પણ એક ઘેઘૂર વડલો છે. પરિવારમાં બધાએ એકબીજાના પૂરક રહીને જ રહેવાનું હોય છે અને આવો પરિવાર હશે
ત્યાં જ સ્નેહ વર્ષા, હેતની હૂંફ અને સંતોષના ફૂલ મળી રહેશે અને પરિવાર મહેકી ઉઠશે તેની પ્રેમ સુવાસથી। શ્રી બિંદ્યાબેન જાની દ્વારા લિખિત અને ધર્મેન્દ્ર કનાલા પઠિત વાર્તા શરદ પૂનમની રાતે। નવરાત્રિનો તહેવાર આવે ને નંદિની ખુશ ખુશ થઈ જાય અને નવરાત્રિની તૈયારી મહિના પહેલાં જ શરૂ કરી દે। નવા નવા ચણિયા ચોળી અને તેની ડિઝાઇન પોતે જ બનાવે અને પોતે જ સીવે। નંદિનીના દરેક કાર્યમાં નવીનતા જ હોય। ચણિયા ચોળી સાથે પહેરવાના દાગીના ગોતવામાં બજાર ફરી વળે અને કંઈક નવું જ હોય એવું ગોતી આવે। નવરાત્રિમાં ગરબા રમે કે દાંડિયા રાસ, એના પગ જાણે કે હવામાં ઉડતા હોય, કલાકો સુધી કૂદે પણ થાકનું તો નામ જ નહીં। બીજે દિવસે એ જ સ્ફૂર્તિથી રમવા નીકળી પડે નંદિની અને તેનું ગ્રુપ, એટલે ઝંકાર ગ્રુપ। જ્યાં જ્યાં રમવા જાય ત્યાં ત્યાં વાહ વાહ બોલાવીને આવે। હરીફાઈ હોય તો અચૂક નંબર લઈને જ આવે। આ વર્ષે ઝંકાર ગ્રુપે કર્ણાવતી ક્લબમાં રમવા જવાનું નક્કી કર્યું। ઢોલ, નગારા અને દાંડિયાની રમઝટ બોલી। કર્ણાવતી ક્લબનું નુપુર ગ્રુપ પણ એમાં સામેલ હતું। બંને ગ્રુપ ખૂબ જ સરસ રીતે રમતા હતા। લોકોએ બંને ગ્રુપના ખૂબ જ વખાણ કર્યા। ઝંકાર ગ્રુપની ચહેતી નંદની અને નુપુર ગ્રુપના શિવમે બધાના દિલ જીતી લીધા। બંને ગ્રુપમાં નંદિની અને શિવમ પ્રથમ આવ્યા હતા। બંનેને સાથે રમવા માટે ફરીથી એક રાઉન્ડ રમાયો અને એ રાઉન્ડમાં નંદિની પ્રથમ આવી। શિવમને તેની મીઠી ઈર્ષ્યા થઈ અને હવે નવરાત્રિ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ, મુલાકાતો વધતી ગઈ, મોબાઈલે તેમાં ખૂબ સરસ ભાગ ભજવ્યો। બંનેને લાગતું હતું કે તેઓ એકબીજા માટે જ સર્જાયા છે। નવરાત્રિમાં અનેક જગ્યાએ તેઓ બંને સાથે જવા લાગ્યા। અલગ અલગ ડ્રેસમાં સજ્જ થઈ રમવા જતા ત્યારે બંનેની જોડી જોઈ લોકો વાહ વાહ કહી ઉઠતા। એમાંય શરદ પૂનમની રાતે તો એ બંને રાસની રમઝટમાં કમાલ કરી દીધી। મારી પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આ ગીતની ધૂન પર તો નંદિની અને શિવમ મન ભરીને રમ્યા અને આ જોડીએ પ્રિન્સ પ્રિન્સેસનો ખિતાબ જીતી લીધો અને આમ નવરાત્રિના દિવસો રૂમે ઝૂમે પૂરા થઈ ગયા। નંદિની અને શિવમ પણ પોતાનામાં વ્યસ્ત થઈ ગયા। બંને એકબીજાના સંપર્કમાં રહેતા પણ પહેલાંની જેમ મળવાનું થતું નહીં। શિવમ થોડા દિવસ માટે અમદાવાદ આવેલો। તે નવરાત્રિ પૂરી થતાં જ નંદિનીને મળી ને પૂના જવા નીકળી ગયો। અમદાવાદને તેનું વતન હતું માટે તે નવરાત્રિમાં અચૂક અમદાવાદ આવતો। આ વખતે તેને નંદિની જેવી મિત્ર મળી ગઈ। તે ખૂબ જ ખુશ હતો। તે પૂના MBAનું ભણવા ગયેલો। પૂના ગયા પછી તેને નંદિની ખૂબ જ યાદ આવતી ને તેની સાથેના ફોટાઓને જોયા કરતો। તેનું ભણવામાં મન લાગતું નહીં। નંદિનીની દશા પણ આવી જ હતી। તેને પણ શિવમ અને તેની પ્રેમભરી વાતો યાદ આવતી હતી। તે પણ એમએનું ભણતી હતી પણ ભણવામાં જાણે હવે મન જ નહોતું લાગતું અને તેનું મન શિવમ શિવમના પાઠ ભણતું થઈ ગયું હતું। નંદિની અને શિવમ વચ્ચે તેમનો મોબાઈલ જ સર્વસ્વ હતો। રોજ રાત પડે ને તેઓ વાતચીત દ્વારા એકબીજામાં ખોવાઈ જતા। ઘરમાં નંદિની માટે સગપણની વાત ચાલી, શું કરવું તે મૂંઝાતી હતી અને અંતે તેમણે નક્કી કર્યું ઘરમાં જ શિવમ સાથેના સંબંધની વાત કરવી અને બંનેએ પોતાના ઘરમાં વાત કરી। બંને કુટુંબોએ તેમની વાતને સહર્ષ સ્વીકારી। બંને ખૂબ ખુશ થયા અને સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ। બંનેના ઘરમાં હર્ષોલ્લાસ હતો। બંનેના કુટુંબને આ જોડી ભગવાને જ બનાવી હોય તેવું લાગતું હતું। સગાઈ માટે જરૂરી ખરીદી થઈ ગઈ, હોલ બુક થઈ ગયો। જેમ જેમ સગાઈનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ તેઓ ફોન ઉપર વાતોનો વરસાદ કરતા રહ્યા અને ભીંજાતા રહ્યા અને સોનેરી દિવસોની રાહ જોતા રહ્યા। એમનું સપનું હકીકતમાં ફેરવાઈ જવાને હવે 7 જ દિવસો બાકી રહ્યા હતા
રોજની જેમ આજ રાતે નંદિનીએ શિવમને ફોન જોડ્યો, પણ સ્વિચ ઓફ બતાવતો હતો. તે બેચેન બની ઉઠી, વારંવાર ફોન કરતી રહી, પણ તેનો મોબાઈલ સતત સ્વિચ ઓફ આવતો રહ્યો. તે રાતે તેને નીંદર પણ ન આવી. તેણે બીજે દિવસે સવારે ફરી ફોન જોડ્યો, તેના ઘરે પણ ફોન જોડ્યો. તે તેના મા બાપ પણ ચિંતાતુર હતા. બંને કુટુંબમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. શિવમના ઘરે ફોનની ઘંટી રણકી. કોઈ અજાણ્યા યુવક દ્વારા પૂનાની હોસ્પિટલમાંથી ફોન હતો. શિવમના અકસ્માતના સમાચાર હતા. સમાચાર મળતા જ તેના માતા પિતા પૂના પહોંચી ગયા. શિવમને હોસ્પિટલમાં જોઈ તેઓ ખૂબ જ દુઃખી થયા. શિવમ પાસે એક નવયુવાન બેઠો હતો. તેણે શિવમને તરફડતો જોઈ હોસ્પિટલે પહોંચાડ્યો અને એનો જીવ બચાવ્યો અને તેના માતા પિતાને ફોન કરેલો. શિવમ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેણે તેના માતા પિતાને તેની આસપાસ ઊભેલા જોયા. તે ઘૃસકે ઘૃસકે રડી પડ્યો. તેની અવદશા જોઈને તેના માતા પિતા પણ રડી પડ્યા અને તેણે આશ્વાસન આપતા રહ્યા. તેણે મનોમન નક્કી કરી લીધું કે તે હવે નંદિની સાથે સંપર્ક નહીં રાખે. તેના કારણે તેની નંદિની દુઃખી થાય તેવું તે નહીં કરે. તેણે તેના મોબાઈલનું સિમ કાર્ડ બદલી નાખ્યું. તેના માતા પિતાને પણ કડક સૂચના આપી દીધી કે તેઓએ નંદિની સાથે કે તેના ઘરના સાથે સંપર્ક કરવો નહીં. તેના માતા પિતા બિચારા શું બોલે. તેઓ અમદાવાદ છોડી પૂના આવી ગયા. નંદિની શિવમના ઘેર આવી તો તેણે તાળું જોયું. બાજુમાં કે નજીકમાં કોઈ રહેતું નહોતું. શિવમના દોસ્તો સાથે વાતચીત કરતા તેણે પણ એક જ જવાબ આપ્યો કે તેનો મોબાઈલ નંબર ઉપલબ્ધ નથી. આમ અચાનક શિવમનો સંપર્ક નહીં, તેમજ તેના ઘરે પણ તાળું હોવાના કારણે નંદિનીના કુટુંબીજનોને પણ કંઈક અજુગતું બન્યાની દહેશત લાગી. પણ કોઈનો સંપર્ક ન થવાથી તે લોકો વધારે વિચારી શકતા નહોતા. નંદિનીની માતાએ નંદિનીને સમજાવી કે બેટા, શિવમ સાથે તારું લેણું એટલું જ હશે, અમે પણ શું કરી શકીએ. શક્ય એટલા સંપર્ક કરવા મેં કોશિશ કરી, પણ હવે તારા નસીબ. નંદિની બિચારી શું બોલે. પહેલાંની હસતી રમતી નંદિની જાણે ક્યાંક ખોવાઈ ગઈ. તે ગુમસુમ રહેવા લાગી. તેણે જાણે કે જીવવામાંથી રસ જ ઉડી ગયો. તેણે આ આઘાતમાંથી બહાર કાઢવા તેના માતા પિતાએ તેને યોગ્ય પાત્ર શોધી પરણાવી દેવાનો વિચાર કર્યો. પણ નંદિનીનું મન તે માટે તૈયાર ન હતું. આમને આમ સમય વીતતો ગયો. તે વધુ ને વધુ ઉદાસ રહેવા લાગી. તેને સમજાતું ન હતું કે આમ અચાનક શિવમ સાથેનો સંપર્ક કેમ તૂટી ગયો. નક્કી શિવમ મુસીબતમાં હશે, તેને ક્યાં શોધવું. પણ તે લાચાર હતી. જાણે કે શિવમને શોધવાના બધા જ રસ્તા, બધા જ દરવાજા બંધ થઈ ગયા હતા. અને એક દિવસ તેણે માતા પિતાની ઘણી સમજાવટના અંતે લગ્ન માટે હા પાડી દીધી. અને એ પણ એટલા માટે કે તેના માટે જે છોકરાની વાત આવી હતી તે પૂનાનો હતો. તેણીને મનોમન થયું કે તે પૂના જશે તો શિવમને શોધી શકશે. એક દિવસ સારું મુહૂર્ત જોઈ તેમની સગાઈ નક્કી કરી નાખી અને થોડા દિવસમાં જ લગ્ન પણ થઈ ગયા. નંદિશને પરણીને નંદિની પૂના તો આવી ગઈ, પણ તેના દિલો દિમાગ પર શિવમ છવાયેલો હતો. લાખ કોશિશ કરવા છતાં તે શિવમને ભૂલી શકી નહીં. નંદિશ પણ સરસ સ્વભાવનો અને પૈસાદાર કુટુંબનો એકનો એક દીકરો હતો. તે પણ ખૂબ જ શોખીન હતો. તેને જેવી જીવન સંગીનીની ઈચ્છા હતી તેવી જ નંદિની હતી. સૌમ્ય, સુંદર અને ઠરેલ. નંદિશ ખુશ હતો નંદિનીને મેળવીને. નંદિની પણ તેમને માન સન્માન આપતી. પણ તેના દિલના ખૂણે શિવમની યાદો હજુ પણ છે, એ ક્યાંક સચવાયેલી છે એ હતી. નંદિની ધીરે ધીરે તેના સંસારમાં ગોઠવાતી ગઈ. નંદિશના નિખાલસ સ્વભાવના કારણે તે આઘાતમાંથી બહાર નીકળી આવી. સમય સરતો રહ્યો અને જોત જોતામાં આ વર્ષે ફરી નવરાત્રી નજીક આવી ગઈ. નંદિશ અને તેનું ગ્રુપ નવરાત્રિની તૈયારી કરવા લાગ્યા. રોજ બધા ભેગા મળીને પ્રેક્ટિસ કરતા. નંદિનીને બધા બહુ જ આગ્રહ કરતા, પણ નંદિની ના પાડતી. નવરાત્રિ તો તેની અને શિવમની મુલાકાતોની રાત હતી, તે કેમ ભૂલે. પણ હવે તે કોઈની પત્ની હતી. શિવમ તેનું સોનેરી સપનું બનીને સચવાઈ ગયો હતો.
નંદીશને પણ નવરાત્રિમાં દાંડિયા રાસ રમવાનો ખૂબ જ શોખ હતો, એટલે તે નંદિનીને ધરાર આગ્રહ કરતો. અનિચ્છા હોવા છતાં તેને રમવું પડતું, તે મન મૂકીને રમી શકતી નહીં. પણ કુદરતી રીતે જ તેની રમવાની અદા એટલી સરસ હતી કે લોકોના ધ્યાનમાં તે આવી જ જતી. શિવમ પણ નંદિનીને તેનું એક સુંદર સપનું માની ને પોતાની જાતને મનાવી રહ્યો હતો. તે તો હવે નવરાત્રિ રમી શકે તેમ ન હતો. તેણે આ વર્ષે જ પૂનામાં નવરાત્રિનું આયોજન છે એ કરેલું અને અલગ અલગ દિવસે સ્પર્ધા યોજી ને પ્રથમ આવનારને પોતાના તરફથી ઇનામ આપવાનું નક્કી કર્યું હતું. પૂનામાં આ વર્ષે શરદ પૂનમને દિવસે જોડી નંબર 1નું આયોજન શિવમે કરેલું. નંદીશે નંદિનીને રમવાનો પાસ આપતા કહ્યું, નંદિની, આ સ્પર્ધાની જોડી નંબર 1 આપણે જ બનવાનું છે અને એ માટે જોઈતી તૈયારી તું કરી લે. આ શરદ પૂનમની રાત આપણી મસ્તીભરી રાત હશે. નંદીશની વાત સાંભળીને ઘડીભર માટે તે અવાક થઈ ગઈ. તે સાંભળ્યું ન સાંભળ્યું કરી ને હાથમાં પાસ લઈ બેઠી રહી. મનોમન તે શિવમને યાદ કરતી રહી, તેની સાથે વિતાવેલા દિવસોને યાદ કરતી રહી. તેના દિલમાં નવું જોમ આવતું હોય તેવું તેણે અનુભવ્યું. શરદ પૂનમની રાતે નંદિની તૈયાર થઈ ને નંદીશ સાથે રમવા ગઈ. તેના પગમાં જાણે કે પહેલાંનો થનગનાટ આવી ગયો હોય તેમ તે ખૂબ જ રમી. અને જ્યારે જોડી નંબર 1નું પરિણામ જાહેર થયું ત્યારે નંદીશ ને નંદિનીની જોડી વિજેતા જાહેર કરાઈ. તેમનો ક્રમાંક નંબર 5 હતો. સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ કે 5 નંબરની જોડી નંબર 1 માટે વિજેતા થયેલ છે અને આ જોડીને સ્પેશિયલ પ્રાઇઝ આ સ્પર્ધાના આયોજક શ્રી શિવમ શાહ તરફથી રહેશે. તો આ જોડી નંબર 1 સ્ટેજ ઉપર આવે. શિવમ શાહનું નામ સાંભળતા જ નંદિની ચમકી ગઈ. નંદિની અને નંદીશ સ્ટેજ ઉપર ઇનામ લેવા ગયા ત્યારે નંદિની શિવમને અને તેના હાથમાં રહેલી બંને કાંક ઘોડી જોઈને જ હેપતાઈ ગઈ. શિવમને પણ નંદીશ સાથે નંદિનીને જોઈને આશ્ચર્ય થયું અને ખુશી પણ થઈ, કારણ આ એ જ નંદીશ હતો કે જેણે શિવમનો જીવ બચાવ્યો હતો. શિવમને જોઈને નંદિનીની આંખમાં આંસુ આવી ગયા, પણ તે એક પણ શબ્દ ઉચ્ચારી શકી નહીં. તે ઇનામને છાતી સરસું ચાપીને સ્ટેજના પગથિયા સરસડાટ ઉતરી ગઈ. શિવમ તેને બસ અપલક નજરે જોતો રહ્યો. શ્રી બિંદ્યાબેન જાની દ્વારા લિખિત અને ધર્મેન્દ્ર કનાલા પઠિત વાર્તા પરિતોષ. આજે પરિતોષનો જન્મદિવસ હતો. તેણે 75 વર્ષ પૂરા થયા હતા. તે આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારતો રહ્યો કે આજે તે એકલો રહી ગયો. એક સમયે આ બંગલામાં જાહો જલાલી હતી, પ્રેમ હતો, સદાય ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ઝળકતી રહેતી. પણ તેના સ્વભાવના કારણે ને તેની પૈસાની ભૂખના કારણે તે તેના સંસારને સાચવી ન શક્યો. તેને થતું કે તે તેના કુટુંબીજનો માટે જ કંઈક કરી રહ્યો હતો અને તેના કારણે તેણે ધંધામાં જ રાત દિવસ તેનું આખું વિતાવી દીધું હતું. તેણે તેના મા બાપને સતત સંઘર્ષ કરતા જોયા હતા. આથી તે નાનપણથી જ એવું વિચારતો થઈ ગયો કે પૈસા મેળવવા હોય તો સતત સંઘર્ષ કરવો જ પડે. પણ તેના મા બાપના સંતોષભર્યા સ્વભાવને ઓળખી શક્યો નહોતો. પરિતોષના પિતા શિક્ષક હતા ને તેના ટૂંકા પગારમાં પણ તે ખુશ રહેતા અને તેની મમ્મી પણ થોડું સિલાઈ કામ કરી લેતી. પણ એ લોકોએ પરિતોષને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે પૈસાની ખેંચના કારણે તેનું કામ અટકી જાય. સીમિત આવક હોવા છતાં તેઓએ ટૂંકી બચતમાં પણ પરિતોષને એન્જિનિયરિંગ સુધી ભણાવેલો. તેમનો સુખી સંસાર, સંતોષયુક્ત જીવન એ જ તેમની મૂડી હતી. પરિતોષ એન્જિનિયર હોવા છતાં તેને નોકરી મેળવવામાં તકલીફ પડતી હતી. લાગવગ લાંચ રૂશ્વતના કારણે તેની પાસે ઉચ્ચ ડિગ્રી હોવા છતાં તેને નિરાશ થવું પડતું. આમ વારંવાર નિરાશા મળવાના કારણે તેણે તેની નીતિમત્તાને એક ખૂણે મૂકી દેવી પડી અને તેને પણ રૂપિયાના જોરે નોકરી મળી ગઈ. ધીરે ધીરે તે દુનિયાને ઓળખતો થઈ ગયો. પાછલા બારણેથી તેની આવક વધવા લાગી અને સાથે સાથે તેની પૈસાની ભૂખ પણ વધવા લાગી. ઘણીવાર તેમના માતા પિતા તેને પૂછી પણ લેતા
કે ભાઈ તું તારી મહેનતથી જ આ પૈસા કમાય છો ને, ત્યારે પરિતોષ તેની વાતને હસવામાં ઉડાવી દેતો અને કહેતો કે પપ્પા હું પણ મહેનત જ કરું છું, ત્યારે જ લોકો પૈસા આપે છે, મહેનત વગર તો આ દુનિયામાં ક્યાં કશું મળે જ છે. તેમના પિતાને ઘણીવાર થતું કે પોતે આખી જિંદગી મહેનત કરી પણ તે આટલું કમાઈ શક્યા નહીં અને તેનો દીકરો તો આમ અચાનક કરોડપતિ કેમ થઈ શક્યો. તેનું નાનું એવું ઘર પરિતોષ હવે બંગલામાં ફેરવાઈ ગયું હતું. બંગલામાં જાહોજલાલી ડોકિયા કરતી હતી અને એટલે જ પૈસાદાર કુટુંબમાંથી તેના લગ્ન માટે ભણેલી છોકરીઓની સામેથી વાત આવવા લાગી હતી. પણ પરિતોષના માતા પિતાએ સંસ્કારથી સમૃદ્ધ એવી પરિતા ઉપર પસંદગી ઉતારી અને તેઓના ધામધૂમથી લગ્ન થઈ ગયા. પરિતા ખુશ હતી. પરિતોષ જેવા સોહામણા યુવકને પરણીને તેના માતા પિતા પણ ખૂબ જ માયાળુ સ્વભાવના હતા. પરિતા પણ સાસુ સસરાને હંમેશા ખુશ રાખતી. પરિતોષને પણ પરિતાનો આ સ્વભાવ ગમતો હતો. તે પણ એમએ સુધી ભણેલી હતી પણ તેને ક્યારેય નોકરી કરવાનું વિચારેલું નહીં. તે સુખી સંપન્ન પરિવારની દીકરી હતી એટલે તે તેના હરવા ફરવાના શોખને પોષતી. લગ્ન પછી પણ તે સાસુ સસરાની સેવામાં જ પોતાને ખુશ માનતી અને આમે પરિતોષને આર્થિક જરૂરત તો હતી નહીં એટલે તે ઘર સાચવવામાં મશગુલ રહેતી. અને જ્યારે તેણે પરિતોષને ખુશી સમાચાર આપ્યા ત્યારે ઘરમાં આનંદ છવાઈ ગયો. અને જ્યારે પરિતાએ દીકરાને જન્મ આપ્યો ત્યારે પરિતોષ અને તેના માતા પિતાએ આ પ્રસંગને ઉત્સવની જેમ મનાવ્યો ને બાળકનું નામ જ આનંદ રાખી દીધું. આનંદના આગમનથી ઘરનું વાતાવરણ પણ આનંદમય થઈ ગયું. આનંદ પછી પ્રસન્નનો જન્મ થયો અને પ્રસન્ન પછી ખુશીનો જન્મ છે એ થયો. આમ બાળકોથી તેમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. પરિતોષના માતા પિતાની બધી જ હૂંફ દાદા દાદી બનીને બાળકોને મળતી રહેતી. ઘણી વખત પરિતા કહેતી કે આનંદ પ્રસન્નને ખુશીના આવવાથી આપણે સમૃદ્ધ અને સંપૂર્ણ થઈ ગયા છીએ. ત્યારે તેના સાસુ કહેતા, અમે તો પરિતોષના જન્મથી જ સમૃદ્ધ અને સંતોષી હતા અને અમને થતું અમારો નાનો એવો પરિવાર સૌથી સુખી પરિવાર છે અને એટલે જ અમે તેનું નામ પરિતોષ છે એ પાડેલું. આમ પરિતોષનો પરિવાર એટલે પરિતોષ, પરિતા, એના બાળકો અને તેના દાદા દાદી. છોકરાઓ મોટા થતા ગયા ને સમય જતાં દાદા દાદીએ વિદાય લીધી. પરિતોષ ધંધામાં આગળ વધતો ગયો પણ ઘરથી દૂર થતો ગયો. પરિતાએ છોકરાઓના ઘડતર પર ધ્યાન આપેલું છતાં પણ પરિતા કે પરિતોષને ખબર પણ ન પડી અને છોકરાઓ એકદમ મનસ્વી બની ગયા. કોલેજમાં ગયા પછી તેઓમાં ફરક આવતો ગયો. પરિતાની રોકટોકને તેઓ હસવામાં ઉડાવી દેતા અને પરિતોષ પાસે તો બાળકો માટે સમય જ ક્યાં હતો. તે પૈસાથી જ બાળકોને સાચવતો, તેમની દરેક માંગને પૂરી કરતો. તેના પરિણામ સ્વરૂપ બાળકોમાં અવગુણોનું સિંચન થઈ ગયું. અનિતિનો પૈસો પોતાની છાપ તો છોડે જ ને. પરિતોષ માત્ર ને માત્ર પૈસા કમાવવાના જ લક્ષ્યને સિદ્ધ કરવામાં રચ્યો પચ્યો રહેતો. પરિતા તેને ઘણીવાર કહેતી કે પરિતોષ, તમે ઘણું કમાઈ લીધું છે, હવે ભગવાને દીધું બધું જ આપણી પાસે છે. રામ લક્ષ્મણ જેવા બે દીકરા, પરી જેવી દીકરી, હવે શા માટે દોડાદોડ કરો છો, અમને તમારા સાથની જરૂર છે. પણ પરિતોષ તેને એવો જવાબ આપતો કે આપણી ગણના અત્યારે જે રીતે થઈ રહી છે તે આ પૈસાને આભારી છે અને હું આટલી મહેનત કોના માટે કરું છું. મેં ઘણી મારી ઈચ્છાઓને બાળપણમાં અધૂરી છોડી દીધી છે, એનો તને ખ્યાલ છે. પણ મારા બાળકો સાથે આવું ન બને એવું હું ઈચ્છું છું. આમ પરિતોષ અને પરિતા વચ્ચે ચર્ચાઓ ચાલતી રહેતી. ક્યારેક આ ચર્ચાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી અને એક સમય એવો આવ્યો કે આ રાત દિવસ વધતા પૈસાએ નવા નવા શોખ કરાવડાવ્યા અને અંતે એ શોખ વ્યસન બની ગયા અને સંસ્કાર ધીરે ધીરે ઘર બહાર પગપેસેરો કરી ગયા. છોકરાઓને પણ તેની હવા લાગી ગઈ. પરિતા મૂંગે મોંઢે આ બધું જ જોતી રહેતી. તેના મનમાં સતત વિચારો આવતા રહેતા કે પરિતોષની અનિતિની કમાઈના કારણે જ આ સુખી પરિવારમાં ઓટ આવવા લાગી છે. તે આ વાત મનથી સ્વીકારી શકતી નહીં પણ તે લાચાર હતી. ઘર તો તે છોડી શકે તેમ ન હતી અને આ ઉંમરે તે કરે પણ શું. અને પરિતાને દુઃખ તો ત્યારે થયું જ્યારે ખુશીએ ભાગીને લગ્ન કરી લીધા. આનંદ અને પ્રસન્નને પણ પોતાની પસંદગીથી પરણી ગયા.
પરિતાને ત્રણેય બાળકોમાંથી કોઈનોય પ્રસંગ કે કોઈનાય પ્રસંગનો લાહવો માણવા દીધો નહીં. તેને દીકરાને પરણાવવાના કોડ અધૂરા રહી ગયા. દીકરીની વિદાયના પ્રેમના આંસુ વહી શક્યા નહીં. પરિતાનું પ્રવૃત્તિ વગરનું જીવન સૂનું થઈ ગયું. પરિતોષ માત્ર સુવા પૂરતો જ ઘરે આવતો, નશામાં રહેતો. ઘરનું વાતાવરણ ઉદ્વેગમય બની ગયું હતું અને આ બધાની અસર પરિતા ઉપર માંદગી રૂપે પડી. તે ધીરે ધીરે શરીરથી ઘસાતી ગઈ. તેના ઘણા ઉપચાર કર્યા, સારા સારા ડૉક્ટર્સને બતાવ્યું, પણ પરિતા ઉપર તેની અસર થઈ નહીં. તે મનોમન દુઃખી રહેતી. પરિતોષની પૈસા કમાવાની આંધળી દોટ, છોકરાઓનું મનસ્વીપણે વર્તવું, આ બધું તેના દુઃખનું કારણ હતું. તેને પતિના સાથની જરૂર હતી અને તેને તેની એકલતા કોરી ખાતી હતી. પરિતાને પરિવારની હૂંફ જોઈતી હતી, પણ તે તેની પાસે ક્યાં હતી. અને અંતે એક દિવસ તે આ દુનિયા છોડી ચાલી ગઈ. પરિતોષના પરિતાને બચાવવાના બધા પ્રયત્ન નાકામયાબ રહ્યા. હવે તે એકલો થઈ ગયો. તે ધંધામાં વધુ ને વધુ ખૂપતો ગયો. સતત નશામાં રહેતો થઈ ગયો. છોકરાઓ પણ તેને છોડીને બીજે રહેવા ચાલ્યા ગયા. એક વખતનો સમૃદ્ધ પરિવાર જાણે પૈસાના ભાર તળે કચડાઈ ગયો. પરિતોષ રાત્રે ઘેર આવે પણ તેને પરિતા વગરની જિંદગી નકામી લાગતી. એને પરિતાના શબ્દો યાદ આવતા. પરિતોષ, મને તમારા સાથની જરૂર છે. તમે ઘણું કમાઈ લીધું છે. હવે તમે પૈસા પાછળ ભાગો નહીં. હવે આપણે શાંતિનું સહજીવન માણીએ. અને તે પરિતાના વિચારમાં જ વધુ નશો કરતો. ધીરે ધીરે તે દવાના સહારે જીવતો થઈ ગયો. મોટા બંગલામાં તેના સાથી તરીકે બે જૂના નોકરો રહ્યા અને દવા દારૂ તેના જીવનસાથી બની ગયા. આજ તેને સમજાયું કે તેના માતા પિતાએ આપેલ નામને તે હકીકતમાં સાર્થક કરી શક્યો નહોતો.